5000 लीटर बायोडीजल बेज ओइल भरेल टैंकर साथे लाकड़ियानो शख्स झड़पायो। बायोडीजल अने बेज ओइलनो वेचाण फरी शुरू थयुं होय तेम किस्साओ बहार आवी रह्या छे। पोलीस चोपड़े तो मात्र एक के बे ज नोंधाय छे। भचाउ तालुकाना लाकड़िया गामना एसम द्वारा टैंकरमां गैरकायदेसर बायोडीजल बेज ओइल लावीने राधनपुर वाराही हाईवेना सर्विस रोड पर ऊभू राख आवता जता वाहनोवाळाने वेचाण करवामां आवतुं होवानी बातमीना आधारे पोलीसे राधनपुरना शांतिधाम नजीकथी 5000 लीटर बायोडीजल बेज ओइल भरेल टैंकर सहित रूपिया 13,50,000 मुद्दामाल झड़पी लई कायदेसरनी कार्यवाही हाथ धरी हती। આ પેટ્રોલિયમ પદાર્થ કોની પાસેથી લઈ આવ્યા પોલીસે તેની તપાસ હાથ ધરશે। રાધનપુર હાઈવે પર આવેલ શાંતિધામ પુલ નજીક સબસ રોડ પર બાયોડીઝલ બેઝ ઓઇલ ભરેલ ટેન્કરમાંથી આવતા જતા વાહનોવાળાને છૂટકમાં વેચાણ કરવામાં આવતું હોવાની રાધનપુર પોલીસને મળેલી બાતમીના આધારે તપાસ કરતા 66 KV નજીકથી સફેદ કલરનું નંબર પ્લેટ વગરનું 5000 લીટર બાયોડીઝલ ભરેલું ટેન્કર મળી આવ્યું હતું। ટેન્કરની બાજુમાં ઉભેલી ગાડીના ચાલક અને ટેન્કરના ચાલકને પોલીસે ઝડપી તપાસ હાથ ધરી હતી, જેમાં ટેન્કરના પાછળના ભાગે એક મશીન મોટર સંચાલિત પંપ નોઝલ લગાવેલી હતી અને બાજુમાં ડિસ્પ્લે લગાવેલી હતી। જ્યારે ટેન્કરના ઉપરના બંને ઢાંકણા ખોલી ટાંકામાં અંદર તપાસ કરતા સફેદ કલરનું બાયોડીઝલ ભરેલું માલુમ પડતા પોલીસ દ્વારા રાધનપુર પુરવઠા નાયબ મામલતદારને જાણ કરવામાં આવી હતી। આ અંગે ટેન્કર ચાલક દિનેશભાઈ કુબેરભાઈ પરમાર રહે રવિધામ રાધનપુર વાળાને પકડી પૂછપરછ કરતા આ બાયોડીઝલ ભરેલી ટેન્કર જોધપુર હાઈવે પરથી લાવવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું, તેમજ જોધપુર વાળા આ માલ ક્યાંથી લાવ્યો તેની તપાસ કરવામાં આવશે। નિર્મળભાઈ પટેલ રહે લાકડિયા વાળાની માલિકીનું ટેન્કર હોવાનું અને બાયોડીઝલ રસ્તામાં આવતા જતા વાહનો વાળાને 70 રૂપિયા લીટર વેચાણ કરવામાં આવતું હોવાનું જણાવ્યું હતું। આથી પુરવઠા નાયબ મામલતદાર દ્વારા ટેન્કરમાંથી 3 અલગ અલગ સેમ્પલ લઈ 5000 લીટર બાયોડીઝલ કિંમત રૂપિયા 3,50,000 તથા ટેન્કર મળી કુલ 13,50,000 મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા પ્રતિબંધિત બાયોડીઝલનું ગેરકાયદેસર વેચાણ કરવા બદલ ટેન્કર ચાલક પરમાર દિનેશભાઈ કુબેરભાઈ તથા નિર્મળભાઈ પટેલ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।